જેથી કામ રાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા અવારનવાર પાયા છપાય છે અને કામમાં દબાણ કરી રૂકાવટ કરાવવામાં આવે છે આ શાળામાં ઘણી સંખ્યામાં બાળકો ભણે છે પરંતુ સ્થાનિક લોકોની અડચણથી શાળા ન બને એના અવરોધક પ્રયત્નો કરવામાં આવે છે વધુમાં કર્મશીલ શિક્ષકોને આચર્યને ધાક ધમકી આપી હેરાન કરીને માર પણ મારવામાં આવે છે તો પછી અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોની સલામતીનું શું અને તંત્ર આમ છતાં મૌન છે શાળાની આવી વિકટ પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે જેથી આ ન છૂટકે શાળા નંબર સત્તરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોના વાલીઓને પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે શાળાના મંજૂર થયેલા નવ બાંધકામ તાત્કાલિક શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જો કંઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને ઉપવાસ આંદોલન તથા શાળાની તાળાબંધી કાર્યક્રમ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અમારા વિસ્તારમાં વોર્ડ નંબર આઠમાં ધોરાજીની પ્રાથમિક શાળા નંબર સત્તર તે વર્ષો જૂની શાળા છે ત્યારે તંત્ર દ્વારા તેને નવું બાંધકામ માટે અવારનવાર સ્કૂલના પ્રિન્સિપલે રજૂઆત કરેલી તેની ગ્રાન્ટ મંજૂર થયા બાદ ત્રણ થી ચાર વાર કામ ચાલુ થયેલ બાદ એ કામ રોકાવી દેવામાં આવ્યું છે આ પ્રાથમિક શાળાના બાળકો એટલે ભૂલકા કહેવાય એક થી આઠ ધોરણના બાળકો એટલે ભૂલકા તે જ્યારે સરકાર શ્રી બાળકોનું પ્રાથમિક શિક્ષણ વધારવાનું ક્ષેત્રની વાત કરે છે ત્યારે આ પ્રાથમિક સ્કૂલના બાળકોનું શિક્ષણ રોહી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીના ઇશારે જો આ કામ રોકવામાં આવતું હોય અને તાત્કાલિક ધોરણે જો આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે વાલીઓ અને નાગરિકો સાથે મળી અને જલદ આંદોલન આઠ નંબર વોર્ડમાં જે સત્તર નંબર શાળા આવેલી છે તેના જે રૂમ મંજૂર થયા જે હજી હાલતમાં હતા આજ એ કામ રોકાયેલું છે હવે રોકાવા માટે આજ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે છે આ ભવિષ્ય વિદ્યાર્થીનું ન બગડે એટલે આ કામ તાત્કાલિક નવું શરૂ થાય અને વહેલા સરે આ જે રૂમ પણ બાંધવાના છે એ રૂમ ક્લિયર થાય અને બાળકો એમાં સારી રીતે બેસી અને અભ્યાસ કરે એવી આ અમારે આઠ નંબર વોર્ડની વાલીઓ અને જે જનતા છે એ ઈચ્છે છે કે વહેલામાં વહેલી તકે બાંધકામ શરૂ થાય અને ઇસ્કૂલના જે રૂમ છે એ પૂરા થાય અને બાળકો એમાં અભ્યાસ માટે બેસે એવી અમારી ઈચ્છા છે શાળા નંબર પ્રાથમિક શાળા નંબર સત્તરમાં અભ્યાસ કરે છે અને આ શાળા ઓગણીસો નેવાસી નેવું થી સ્કૂલ પહેલેથી અસ્તિત્વમાં છે અત્યારે સ્કૂલનો અમુક ભાગ જર્જરી થયો હોવાથી સ્કૂલનો અમુક ભાગ સરકારશ્રીની ઉપરની તમામની મંજૂરીને કારણે પાડી દેવામાં આવેલો છે અને એ જ જગ્યાએ તેમાં સરકારશ્રીએ નવા પ્લાન સહિત ગ્રાન્ટ સહિત બધું મંજૂરી આપી દીધેલ છે અને પાયા પણ છપાઈ ગયેલા છે અને ત્યાં ખોદકામ પણ થઈ ગયેલું હતું અને ખોદકામ થઈ ગયા પછી પાયા ખોદાઈ ગયા પછી અચાનક કોઈ અગમ્ય કારણોસર તે પાયા પાછા બુરી દેવામાં આવ્યા હવે આ બુરી દેવા પાછળ શું સંસ્થા છે એ કાંઈ ખ્યાલ આવતો નથી અને જો કોઈ સંસ્થા હોય તો સરકારશ્રી પોતે એમાં હસ્તક્ષેપ કરી દખલગીરી કરી અને તે સંસ્થાઓ બધી દૂર કરી અને સામાન્ય નાગરિક અને જે વાલીઓ જેના છો ગરીબ છોકરાઓના વાલીઓ અને ગરીબ છોકરાઓ આવી સારી એવી સ્કૂલ કે જેનું બિલ્ડિંગ જેમાં નવ રૂમ જેટલા મંજૂર થયેલા છે બરાબર છે અને એવું સાંભળવામાં આવ્યું છે કે કદાચ સૌરાષ્ટ્રની એક સૌથી સારામાં સારી શાળા બની શકે છે અને જો આ રોલ મોડલ શાળા ઉપર ભવિષ્યમાં ઘણા બધા વાલીઓના છોકરાઓ પ્રાથમિક શિક્ષણ મફતમાં મેળવી શકે અને સરકારની જે સરકારનો જે કોન્સેપ્ટ છે કે સરકારી સ્કૂલમાં વધારે વધારે છોકરાઓ ભણે બરાબર છે તો તે ઉદ્દેશ પૂરો થાય હવે આ કામ માટે અમે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આજ રોજ છ એક બે હજાર વીસના રોજ આપેલ છે અને અને સર નાયબ કલેક્ટર સાહેબને કહી દેલું છે કે આ કામ તમે શક્ય તેટલું વહેલા તકે કામ ચાલુ કરાવો હવે અમે તો અમારી રીતે આવેદનપત્ર આપેલું છે પણ જો અમે આ સાથે આઠ દિવસની મહેતલ આપીએ છીએ જો આ આઠ દિવસ બાદ જો આ કામ શરૂ ન થયું બરાબર આઠ દિવસ પૂર્ણ થઈ કામ પૂરું ન થયું તો ગાંધી જિંદા માર્ગો ઉપવાસ આંદોલનો અને તેનાથી પણ એક્સ્ટ્રીમ કહી શકાય કદાચ બરાબર છે જો અમારે આમાં આત્મવિલોપન કરવું પડશે તો પણ અમે એ પણ ત્યાં સુધી પણ જશું બરાબર માટે શક્ય ત્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ જે સંપૂર્ણપણે કાયદેસર છે અને સંપૂર્ણપણે સરકારી નેજા હેઠળ કમ્પ્લીટ બધું મંજૂર થયેલું છે તો તમામનો સાથ સહકાર મળે અને આ ગરીબ વિદ્યાર્થીઓનું ભલું થાય અને ત્યાં મેક્સિમમ છોકરાઓ ભણે અને સરકારનો જે જે ભણો ઇન્ડિયા જે વસ્તુ ભઢો ઇન્ડિયા વાસ્તુ જે ઉદ્દેશ છે એ સરકારનો ઉદ્દેશ મેક્સિમમ તબક્કામાં પૂરો થાય એવી મારી નમ્ર અરજ છે અલ્પેશ ત્રિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધારાજી